नमस्ते विद्यार्थी मित्रों, सिग्मा स्कूल ऑफ साइंस सावरकुंडला ने यूट्यूब चैनल में आपको स्वागत है। अपने जो है धोरण 11 रसायन विज्ञान बीजो चैप्टर परमाणु बंधारण। तारे आगळना जे लेक्चर छे तेमा आपणे अपरमाणवीय कणो विषय वात करी हती, इलेक्ट्रॉन प्रोटॉन न्यूट्रॉन वीज पारंगल नो गुणोत्तर इलेक्ट्रॉन माटे। बराबर, तो अपरमाणवीय कणों विषय बात आपणे पूरी થઈ ગઈ છે। ત્યાં હવે આપણે જોવાનું છે કે પરમાણુ નમૂના। બરાબર, કે આપણે પરમાણુની તો વાત કરી કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, પણ પરમાણુ કેવો હોય તેના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે। આના વિશે અલગ અલગ નમૂનાની વાત આવશે, આપણે અલગ અલગ સાયન્ટિસ્ટે અલગ અલગ નમૂના સૂચવા કે પરમાણુ આ રીતનો હોય, પરમાણુ આ રીતનો હોય। બરાબર, એક પછી એક સાયન્ટિસ્ટ આવતા ગયા અને જે પાછળનો નમૂનો હતો તેનામાં જે ખામીઓ હતી તેને સોલ્વ આઉટ કરી અને નવો એક નમૂનો આપશે। આપણે શરૂઆતથી જોઈએ કે સૌ પ્રથમ પરમાણુનો નમૂનો કોણે આપ્યો હતો, તો નામ યાદ આવે તો મિત્રો ખાસ પરમાણુનો સૌ પ્રથમ નમૂનો આવશે તમારે થોમસન। બરાબર, થોમસનનો પરમાણુ નમૂનો। સમજી શકશો
કે થોમસને કઈ કઈ વાત તમને કરી છે એના મોઢેમાં બરાબર તો શું કીધું તેણે તો કે ધનભાર એક જ સરખી રીતે બધે વહેંચાયેલો છે બરાબર જે ધનભાર છે તે એક સરખી રીતે સમગ્ર પરમાણુમાં માહિતી આપી કે સમગ્ર પરમાણુમાં જે ધનભાર છે તે એક સરખી રીતે વહેંચાયેલો છે પછી આના જે નામ કર્યા ને તેના ઉપરથી પણ આનંદનો સરળતાથી તમને સમજાઈ જશે આના અલગ અલગ નામ હતા પ્લમ પુડિંગ મોડેલ પ્રોટોન બરાબર આપણે પેલા કોષ્ટકમાં પણ જોયું હતું કે ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન દળ ઘણો બધો વધારે છે
કરી શકો એવી પણ એક માહિતી મળે કે પરમાણુ છે તેમાં દળ જે છે એટલે સમગ્ર રીતે વહેંચાયેલું છે સમગ્ર જે પરમાણુ છે એમાં એક સરખી રીતે દળ અંદર વહેંચાયેલું છે તો આ એક માહિતી મળે છે બરાબર કે પરમાણુનું દળ એક સરખી રીતે બધે વહેંચાયેલું છે લખીએ આપણે કે પરમાણુનું દળ એક સરખી રીતે વહેંચાયેલું છે કારણ કે એક સરખી રીતે ત્રણ ભારિત કણો વહેંચાયેલા છે અને જો દળ છે એ ત્રણ ભારિત કણો ઉપર જ આધારિત હોય છે તો તમે એવું પણ કહી શકો કે પરમાણુ દળ છે તે એક સરખી રીતે વહેંચાયેલું છે બરાબર તો આ જે નમૂનો છે તેની સહાયતા તો સમજાવી શકો હતો થોડા જ્ઞાન છે સાચો હતો પરંતુ આગળ જતા જેમ જેમ બીજા નમૂનો આવ્યા બીજી થિયરી અસ્તિત્વમાં આવી ત્યારે આ જે નમૂનો છે તે ઘણી બધી રીતે અસફળ રહ્યો એટલે કે આમાં ઘણી બધી ખામીઓ હતી તેને આગળના જે નમૂના છે તે પૂરી કરશે આપણે તેમાં પણ વાત કરીશું પરંતુ આ પહેલો નમૂનો છે અહીંયાથી આપણને આઈડિયા આવ્યો બરોબર શરૂઆત અહીંયાથી જ છે એટલા માટે જ આપણે આને સ્ટડીમાં લીધેલો છે નહીતર એવું થાય કે આ નામ નમૂનો તો ખોટો પડ્યો હતો આને શા માટે ગણવા ન પડે પરંતુ આપણને પરમાણુ કેવો છે તેની શરૂઆત જ થોમસને સમજાવે આપણને કે તેને આઈડિયા આપ્યો કે કંઈક આ રીતની રચના છે પછી આપણે એમાંથી સુધારા વધારા કરી તેની ખામીઓ હતી તે શોધી અને આગળ આગળ અત્યાર સુધી પહોંચ્યા છીએ આપણે પણ જો આપણી પાસે શરૂઆતમાં નમૂનો જ ના હોત તો સંતોષ છે કે આપણે આગળ જ ના લીધા હોત એટલા માટે જે ફેલ થયેલા નમૂના છે તેને પણ આપણે અભ્યાસ કરવો જોઈએ એટલે આપણને ખબર પડે એમાં ખામી શું હતી બરાબર એને શરૂઆત કરી હતી ક્યાંક બરાબર એટલા માટે આપણે અહીંયા તેને ભણવાનું છે બરાબર આ નમૂનો છે તે પરમાણુની એકંદરે તટસ્થતા સમજાવી શકો પણ પાછળથી મળેલા પરિણામો સાથે સુસંગત થઈ શકો નહીં આગળ આગળ રિસર્ચ થયા એના પરિણામો સાથે આ નમૂનો સુસંગત થતો ન હતો એટલા માટે આ નમૂનો ત્યાં ફેલ થયો તો જે જે થોમસન છે તેને 1906 માં ભૌતિક વિજ્ઞાનમાં ને નોબેલ પારિતોષિક પણ મળ્યું હતું પરંતુ તે આ નમૂના માટે ન મળ્યું હતું તેને બીજા એક કારણ માટે કે વાયુઓથી વિદ્યુતનું વહન જે જે થોમસને આ પણ એક થિયરી આપી હતી બરાબર પ્રેક્ટિકલ એન્ડ થિયરી બંને કે વાયુઓથી વિદ્યુતનું વહન તેના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક માહિતી આપવા બદલ તેમને નોબેલ પારિતોષિક બરાબર નોબેલ પારિતોષિક એટલે શું તો કે સૌથી ઊંચું સન્માન કહેવાય જે તે વિષયમાં સૌથી ઊંચું સન્માન કહેવાય નોબેલ પારિતોષિક બરાબર એ વિષયમાં સૌથી સારું જેણે કામ કર્યું હોય તેને નોબેલ પારિતોષિક મળે તો જે જે થોમસનને 1906 માં વાયુઓથી વિદ્યુતનું વહન આજે એને માહિતી આપી હતી તેના માટે નોબેલ પારિતોષિક પણ મળ્યો હતો તો આ છે મિત્રો થોમસનનો પરમાણુ નમૂનો બીજી વાર ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ ખૂબ જ સરળ છે કે થોમસને શું શું માહિતી આપી તો કે તો 1898 માં જે થોમસને આ નમૂનો આપણને આપ્યો કે આ રીતનું હોઈ શકે પછી તો કે પરમાણુનો આકાર ગોળાકાર છે જે ત્રિજ્યા 10^-10 ઘાત મીટર છે તેને એવું કીધું કે પરમાણુ છે તે ગોળાકાર આકાર ધરાવે છે અને તેની ત્રિજ્યા 10^-10 ઘાત મીટર છે પછી ત્રીજી માહિતી એવી આપી કે ધનભાર જે છે તે એક સરખી રીતે સમગ્ર પરમાણુમાં વહેંચાયેલો છે કે પરમાણુમાં જે ધનભાર છે તે સમગ્ર પરમાણુમાં એક સરખી રીતે વહેંચાયેલો છે આના પરથી આપણે એવું પણ કહી શકીએ કે પરમાણુમાં જે દળ છે તે સમગ્ર પરમાણુમાં વહેંચાયેલું છે એક સરખી રીતે બરાબર ઇલેક્ટ્રોન એક રીતે જોડાયેલા છે કે જે સૌથી સ્થાયી અને સ્થિર વૈદ્યુતીય રચના આપે આની અંદર ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાશે કે જે સૌથી સ્થિર અને સ્થાયી વિદ્યુતીય રચના આપે એના અલગ અલગ નામ છે બરાબર પ્લમ્બોઈન છે કે મોટર નિયમન છે તો આ બધા તેના નામ હતા તો એના પરથી તમે સમજી શકો બરાબર આ છે આપણો થોમસનનો પરમાણુ નમૂનો આ તમને બે કે ત્રણ માર્કમાં પૂછી શકે તો તમારે આટલી જ બાબતો સમજાવવાની રહેશે સરળતા બરાબર તો સમજાઈ ગયું છે તમને હવે આપણે મહત્વનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી જેના પરથી આપણે મળે છે તેને રુથરફોર્ડનો તેની ચર્ચા આપણે કરવા જઈશું બરાબર તો
અહીંયા તમે આ જે વિડિયો છે અહીંયા તમે પુશ કરી અને એકવાર આ સ્ક્રીનશોટ લઈ લો તો તમારે આ નોટ્સ બનાવવાની છે બરાબર હોમવર્ક મતલબ જ્યારે આપણે આપીએ છીએ પણ આ નોટ્સ તમારો હોમવર્ક જ છે બરાબર કે જેટલા પણ અહીંયા ચાલે ટોપિક એ બધા તમારે નોટ્સમાં ફરજિયાત લખવાના છે બરાબર તો પુશ કરી અને લઈ લો That's what
ઓકે પ્રસ્ફુરણ પરનું કામ આપણે જોઈ ગયા છે કે થર્ડ ટ્યુબમાં શું હોય છે તો કે તેના ઉપર જ્યારે અટકાય કે હોય ત્યારે ત્યાં આપણે સ્પાર્ક જોવા મળશે લાઈટ જોવા મળશે બરાબર લાઈટ પડી ગઈ તો આ નમૂનામાં અને પહેલા ફંક્શન છે નમૂનામાં પહેલા મુજબ શું હતું તો કે આ સોનાના નગરક છે તો સોનાના જે પરમાણુઓ છે તેની અંદર ધન ભાર એક સમગ્ર રીતે ગોઠવાયેલો છે આજે કિરણો અહીંથી આવશે તે શું કરશે તો કે આજે કિરણો એટલા બધા સ્ટ્રોંગ હશે કે એમાંથી આ પાર ઈટે જશે તો થોડું ઘણું પુનરાવર્તન દર્શાવશે બરાબર તો પહેલા તો આપણે આલ્ફા કણ વિશે માહિતી મેળવી શકીએ કે આલ્ફા કણ શું છે તો કે આ આલ્ફા કણ છે તે હિલિયમ કેન્દ્ર કણ તરીકે પણ ઓળખાય છે બરાબર આપણે અહીંયા સાઈડમાં લખીએ કે આલ્ફા કણ શું છે તો એ છે હિલિયમ કેન્દ્ર કણ હિલિયમ કેન્દ્ર કણ શા માટે કહેવામાં આવે છે તો જે આલ્ફા કણ છે તેમાં પ્લસ 2 ચાર્જ હોય છે બરાબર કેટલો ચાર્જ હોય છે પ્લસ 2 હવે તમે હિલિયમ જો હિલિયમમાં અત્યારે જ આપણને ખબર છે શું હોય તો કે બે પોઝિટિવ ચાર્જ હશે અને બે શું હશે ન્યુટ્રોન તેના હશે બરાબર તો કેન્દ્રમાં હશે પણ પોઝિટિવ ચાર્જ પ્લસ 2 હશે એનો અને બે શું હશે ઇલેક્ટ્રોન છે આપણને ખબર છે તો જે આલ્ફા કણ છે તેને તર ધારા બે ઇલેક્ટ્રોન હોય ને ત્યારે તે શેમાં કન્વર્ટ થાય છે હિલિયમમાં અને હિલિયમ નું કેન્દ્ર કણ ક્યાં માટે છે કહેવાય છે અને હિલિયમ ના કેન્દ્રમાં શું હોય પ્લસ 2 વીજભાર હોય છે બરાબર આલ્ફા કણ નો વીજભાર પણ કેટલો હોય છે પ્લસ 2 એટલા માટે તેને પ્લસ 2 આલ્ફા હિલિયમ નો કેન્દ્ર કણ પણ કહેવાય છે બરાબર અને એનું દળ જે છે તે કેટલું હોય તો કે હિલિયમ જોઈએ આપણે હિલિયમ છે તેના કેન્દ્રમાં કેટલા હોય 2 પ્રોટોન તો સામે 2 શું હશે ન્યુટ્રોન એ હશે બરાબર તો 2 પ્રોટોન હશે 2 ન્યુટ્રોન હશે આ બે તો કે 4 નું દળ ધરાવતો છે આલ્ફા કણ બરાબર 4 એ ન્યુ કહીએ ને આપણે એટલું દળ કારણ કે ન્યુટ્રોન નો ચાર્જ તો કોઈ હશે નહીં તો દળ હશે બરાબર તો લગભગ 4 એ ન્યુ જેટલા દળ ધરાવતા હશે અને ખૂબ જ કેવા હશે સ્ટ્રોંગ આલ્ફા પાર્ટિકલ હશે કે તેને તમે કોઈ પર એટેક કરો તો તેમાંથી સીધે સીધા નીકળી જવા જોઈએ થોડું ઘણું પુનરાવર્તન દર્શાવતા હોવા જોઈએ તો આલ્ફા કણો કેવા ચાર્જ વાળા છે પોઝિટિવ ચાર્જ વાળા છે એટલે આપણને માહિતી અહીંયાથી મળે છે બરાબર તો આલ્ફા કણ વિશે તમે સમજી ગયા છો તો હવે થોમસનને શું પરિણામ આપ્યા હતા બરાબર એ જે થોમસનનો નમૂનો હતો તેમાં તેને એવું કહ્યું હતું એક પરમાણુ છે તે ગોળાકાર રચના ધરાવે છે અને સમગ્ર પરમાણુની અંદર ધન વીજભાર છે તે સરખી રીતે વહેંચાયેલો છે આ રીતનો નમૂનો હતો થોમસનનો તો આપણે અહીંયા સોનાનો જે વરખ છે તેમાં સોનાના પરમાણુઓ પણ અવાજ છે ને બરાબર ખૂબ જ પાતળો વરખ લીધો છે સાચો હોય તો પરંતુ જે પ્રેક્ટિકલ વેલ્યુ મળી
મળે હતા તેમાં તો કે આજે તમે આલ્ફા પણ અહીંયાથી અંદર એન્ટર કરો છો તો સામે એના એ જ આલ્ફા પણ તમને એ જ દિશામાં સીધે સીધા મળી જાય છે આનો મતલબ તો એવો થયો મિત્રો કે અંદર કંઈ છે જ નહીં બરાબર જેટલા એના આલ્ફા પણ અહીંયાથી કંઈ અંદર એન્ટર કર્યા ને એમાંથી મોસ્ટ ઓફ ખૂબ જ વધારે પ્રમાણમાં કણો છે તે સીધે સીધા કોઈ પણ સ્વરાવર્તન દર્શાવ્યા સિવાય અહીંયા તમને પ્લેટ ઉપર મળતા છે બરાબર અહીંયા આપણે એટલે પ્લેટ ગોઠવી છે ને કે અહીંયા સ્પાર્ક થશે તો અહીંયાથી જેટલા પણ કિરણો આવ્યા તે બધા અહીંયા અહીંયાથી જેટલા પણ કિરણો તમે આપાત કરતા હતા સોનાના વરાળ પર તે બધા કિરણો તમને સામે કોઈ પણ જાતનું પુનરાવર્તન દર્શાવ્યા સિવાય તમને ડાયરેક્ટ અહીંયા મળી જાય તો આના ઉપરથી મિત્રો એક પ્રથમ થોડે શું અનુમાન આપ્યું કે કેન્દ્ર જે છે સોરી પરમાણુ જે છે તે પરમાણુમાં ખૂબ જ ખાલી અવકાશ રહેલો છે બરાબર ખૂબ જ ખાલી જગ્યા છે કારણ કે જો અહીંયા કાંઈ હશે નહીં ને અહીંયા તો પોઝિટિવ કણો કાંઈ હશે નહીં બરાબર અથવા તો ખૂબ જ ઓછા હશે ખૂબ જ
नानी जगह में रहेलू छे अनादे देन दो रहेलू छे देने से नुसु की तो तू केंद्र तो आ बात सब प्रथम रुद्र छोड़े करी हती के અહીંયા જે આલ્ફા કણ અમુક આલ્ફા કણ જે મિડલમાં અથડાય છે તો એ જગ્યાએ સમગ્ર પરમાણુનું દળ એકઠું થયેલું હશે કે સમગ્ર પરમાણુનું દળ તો દળ મતલબ શું તો કે દળ કોના લીધે છે તો કે પ્રોટોનના લીધે પોઝિટિવ ચાર્જના લીધે તો એનો મતલબ એવો થયો કે સમગ્ર જે થોમસનનો નમૂનો હતો ને કે સમગ્ર પરમાણુમાં પોઝિટિવ ચાર્જ વહેંચાયેલો છે એવું નહીં હોય સમગ્ર પોઝિટિવ ચાર્જ બધા પ્રોટોન તે અને ન્યુટ્રોન બધા એક નાની એવી જગ્યામાં રહેલા હશે પરમાણુની ખૂબ જ નાની એવી જગ્યામાં આ બધું દળ ગોઠવાયેલું હશે અને એને પૃથક વડે શું કીધું હતું કેન્દ્રની વાત કરી હતી બરાબર તો આ જે વસ્તુ છે તે પૃથક વડે કહી હતી બરાબર તો તમને ટેક્સ્ટબુકમાં પેજ નંબર 31 ઉપર આ વસ્તુ આપેલ છે બરાબર परमाणु બીજી વાત છે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું બહુ નાના ખૂણે વિચલન થયું બરાબર ખૂબ જ એવા પરમાણુ હતા જેનું થોડા નાના ખૂણે વિચલન થાય છે એટલે થોડું વિચલન દર્શાવે છે અને ત્રીજો પોઈન્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે 20,000 આલ્ફા કણોનો માર્ગ કરો ત્યારે ફક્ત એક આલ્ફા કણ એવું હતું કે જે 180 ડિગ્રીએ પાછું ફરતું હતું બરાબર કે અહીંયાથી તમને જોવા મળે છે એના ઉપરથી એક ખ્યાલ આવ્યો કે એ જે આલ્ફા કણ છે જે 180 ડિગ્રીએ પાછું ફરે છે તે જે જગ્યાએ પરમાણુ છે તે જગ્યા પોઝિટિવ હશે તો ખૂબ જ સ્ટ્રોંગલી હશે તો એના ઉપર મેં એવું ખ્યાલ રુઝર ફરે આવ્યો કે તે જે જગ્યા છે તે પરમાણુનું કેન્દ્ર છે અને તે કેન્દ્રમાં તેનું સમગ્ર દળ સમાયેલું છે ખૂબ જ નાની જગ્યામાં ખૂબ જ ગીચતા છે સમગ્ર દળ તેનું કેન્દ્રમાં જોડાયેલું છે બરાબર આ રીતે તેણે પરમાણુના કેન્દ્રની સૌ પ્રથમ વાત રુથરફોર્ડે કરી હતી ખરો કે પરમાણુને કેન્દ્ર હશે એમાં તેનું સમગ્ર દળ વહેંચાયેલો છે બરાબર પછી આગળની વાત છે અને બીજો એક તેને પોઈન્ટ આપ્યો હતો કે પરમાણુની ત્રિજ્યા કેટલી કેવી આવે છે આપણે થોમસન કે 10^-10 મીટર બરાબર કે પરમાણુની ત્રિજ્યા છે તે 10^-10 મીટર હશે પણ તેને તો પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા બરાબર પરમાણુનો જે કેન્દ્ર કીધું કે ખૂબ જ નાનો વિસ્તાર છે એ ખૂબ જ નાનો વિસ્તાર પરમાણુનો કેન્દ્ર એની ત્રિજ્યા લગભગ કેટલી કેવી તો કે 10^-15 ઘાત મીટર તો 10^15 ઘાત 10^-15 ઘાત મીટર એટલે ખૂબ જ નાની પ્લેસ છે તમે એનસીઆરટીમાં એક્ઝામ્પલ આપેલું છે કે તમે કોઈ પણ બોલ ગણો તેની આજુબાજુ જો 5 કિલોમીટરનું ગ્રાઉન્ડ હોય ને તો જે બોલ છે તે શું હશે તો કે કેન્દ્ર જેવો લાગશે અને આખું જે 5 કિલોમીટર મોટું ગ્રાઉન્ડ છે આજુબાજુ તે તેનો પરમાણુ છે તો આટલું મોટું ગ્રાઉન્ડ બરાબર તો આટલો કેન્દ્ર છે તે ખૂબ જ નાની જગ્યામાં હશે ત્યાર પછી મિત્રો પાછળ લેના તમે મેજ નંબર 32 ઉપર રુધરફોર્ડના કેન્દ્રીય નમૂનો તેના અવલોકનો શું છે કે કઈ રીતનું હોઈ શકે તે રુધરફોર્ડ કહી રહ્યું તો પેલું જો પરમાણુનો ઘનભાર અને પરમાણુનો મોટા ભાગનો દળ ખૂબ જ ગીચતાથી નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું છે આપણે અહીંયા વાત કરી ને કે પરમાણુનો ઘનભાર કયો છે તો પરમાણુનો દળ કયો તમે તો એ ખૂબ જ નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું છે તો આ જે નાનો ભાગ છે તેને કેન્દ્ર કહ્યું હતું રુધરફોર્ડ બરાબર ન્યુક્લિયસ અથવા કેન્દ્ર આ કેન્દ્રની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ઘણી ઝડપથી વર્તુળાકાર પથમાં ઘૂમે છે બરાબર એને બીજી પણ વાત કહી હતી અગત્યને મિત્રો કે જે આપણે પ્રોટોનની વાત તો કરી દીધી અહીંયા કેન્દ્ર હશે તેમાં શું હશે પ્રોટોન અને ન્યુટ્રોન પરંતુ ઇલેક્ટ્રોન એ છે તેમાં
ઇલેક્ટ્રોન શું કીધું તો કે ઇલેક્ટ્રોન કે હશે તો કે કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર ગતિમાં ઘૂમતા હશે આ વાત પણ સૌપ્રથમ કરી હતી બરાબર ઇલેક્ટ્રોન છે કે હશે પરમાણુમાં તો કે તેના કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર ગતિમાં ઘૂમતા હશે બરાબર જેને કક્ષાઓ કહી શકાય તો આજે વાત સૌપ્રથમ એને શું કરી કે તેને શું કહેવાય કક્ષા તો કેન્દ્રની વાત પણ કરી ઉપર પડે અને કક્ષાની વાત પણ કરી કક્ષા હોય એટલે શું તો કે એના પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે પરિપથ ઉપર ઇલેક્ટ્રોન સર્ક્યુલર મોશનમાં ઝડપથી ગતિ કરે છે વર્તુળાકાર ગતિ કરે છે એ જે પરિપથ છે તેને શું કહેવાય તેની કક્ષા હોય આના વિશે આપણે વધારે માહિતી જોઈશું બરાબર તો આ નમૂનો છે તેને સૌરમંડળ સાથે પણ સરખાવી શકાય બરાબર કે આ નમૂનો કેવો હતો તો કે આપણે કેમ સૌરમંડળ છે આપો કે જે સૂર્ય છે સન તે કેન્દ્ર છે અને આજુબાજુ જે આપણા ગ્રહો છે બુધ શુક્ર પૃથ્વી બરાબર મંગળ ગુરુ શનિ આ બધા ગ્રહો છે એટલે કેમ આજુબાજુ વર્તુળાકાર પરિપથમાં ઘૂમે છે તો એને આની સાથે સરખાવી શકાય કે કેન્દ્ર છે જે એની આજુબાજુ ઇલેક્ટ્રોન આજુબાજુ ઘૂમે છે તો કેન્દ્રને તમે સૂર્ય સાથે સરખાવી શકો અને ઇલેક્ટ્રોન જે પરિપથમાં ઘૂમે છે તેને આપણા જે સૌરમંડળના ગ્રહો જે પરિપથમાં ઘૂમે છે તેની સાથે સરખાવી શકો એટલે સૌરમંડળ સાથે તમે આ જે મોડેલ હતું તેને સરખાવી શકો બરાબર અને છેલ્લી વાત ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળોથી જોડાયેલા છે બરાબર એટલે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર કારણ કે જો આ બે વચ્ચે આકર્ષણ નહીં તો ઇલેક્ટ્રોન જતા રહેશે જો તો ઘૂમશે જ નહીં તો આ બે કેવી રીતે ઘૂમતા હશે તો કે ઇલેક્ટ્રોન અને જે કેન્દ્ર છે તેની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ રહેલું હશે તો આનામાંથી પણ સુધારો થયો બરોબર કે મેક્સવેલ આવશે જેને આ થિયરીને પણ થોડીક ખોટી પાડી હતી થોડીક ખામીઓ તેમાં દેખાણી હતી બરાબર એને વેલ્યુ પણ ઘણી બધી સૂચવી હતી તો આ જે નમૂનો હતો તે રધરફોર્ડ નો હતો બરાબર તો એકવાર તમે શાંતિથી તે જોઈ લેજો ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આ જે મોડેલ છે પરમાણુ જે રધરફોર્ડે આપેલો અને ઘણી બધી માહિતીઓ આમાંથી આપણને પ્રાપ્ત થાય છે તો જાણી આગળનો લેક્ચર છે તેમાં આપણે આ જે રધરફોર્ડ નું મોડેલ છે તેમાં હજી પણ ખામીઓ રહેલી છે તે ખામીઓ કોણે સૂચવી અને તે શું ખામીઓ હતી તે રધરફોર્ડના મોડેલની ખામીઓ એના વિશે આપણે આગળના લેક્ચરમાં વાત કરીશું અને બીજી વાત કરીશું આપણે પરમાણ્વીય ક્રમાંકો અને દળ ક્રમાંકો આના વિશે પણ આપણે આગળના લેક્ચરમાં વાત કરીશું તો આ આપણે આજ આપણે જોયા પરમાણુના બે નમૂના થોમસન અને રધરફોર્ડ તો આની પણ તમારે બંનેની તમારા શબ્દોમાં તમારે નોટ્સ બનાવવાની છે એ તમારો હોમવર્ક છે અને સ્કૂલના વોટ્સઅપ નંબર ઉપર તમારે તે હોમવર્ક સેન્ડ કરવાનું રહેશે થેન્ક યુ